ચોમાસાને કારણે અનેક વિસ્તારમાં રસ્તા ઉપર મસમોટા ખાડા પડ્યા છે. ખરાબ રસ્તાને કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તા પરના ખાડાને કારણે અકસ્માત સહિત વાહનને નુકસાનની ઘટના સામે આવી રહી છે, ત્યારે વિપક્ષે તૂટેલા રોડ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષી નેતાઓએ બેનર લગાવી રસ્તાઓ મામલે વિરોધ કર્યો હતો. અમદાવાદના બગોદરા અમદાવાદ હાઈવે પર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે, સાથે રસ્તાની આસપાસ દુકાનદાર અને સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. બગોદરા ગામથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર સિક્સ લેનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેને પગલે સમસ્યાનો અંત આવતો નથી. અમદાવાદ જિલ્લાના બગોદરા, રોઈકા, ભાયલા, કેરાળા, બાવળા, મોરૈયા જેવા વિસ્તારોમાં રોડ વરસાદી પાણીથી ધોવાઈ જતા ખાડા પડી ગયા છે. બાબરા પાલિકાના પૂર્વ પ્રમુખને પ્રાદેશિક કમિશનરે નોટિસ પાઠવી છે. ચાર બોર્ડના સદસ્યોના સગાઓને પાલિકામાં નોકરી પર રાખવા સંબંધે નોટિસ પાઠવવામાં આવી હતી. વર્ષ 2020ના સમયગાળા દરમિયાન પાલિકા પૂર્વ પ્રમુખ વનરાજ વાળાએ સગાઓને નોકરી રાખ્યા હોવાનો આરોપ છે. તંત્રએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1) હેઠળ કાર્યવાહી કરવા નોટિસ પાઠવી છે. બીજી તરફ પાલિકા પૂર્વ પ્રમુખ ભાવનગર પ્રાદેશિક કમિશનરને મળવા ગયા હોવાના વાવડ છે. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી. પૂજા કર્યા બાદ કપાસની હરાજીની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નવા કપાસનો ભાવ 6000 રૂપિયા સુધી બોલાયો, જ્યારે જૂના કપાસનો ભાવ 2200થી 2500 સુધી બોલાયો છે. તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહીસાગરના કડાના ડેમમાં પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં નવા નીર આવી રહ્યા છે. હાલ ડેમમાં 8,56,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમ હાલ તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ જ દૂર છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના 7 દરવાજા ખુલી 85,000 ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપી છે. બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર ડેમમાં નવા નીરની આવક થઈ 754 ક્યુસેક પાણી સાથે મુક્તેશ્વર ડેમની સપાટી 658.64 ફૂટ પર પહોંચી. ડેમમાં પાણી વધતા નદીમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. વડગામ તાલુકા વિકાસ અધિકારીએ સરસ્વતી નદીના કાંઠાના લોકોને એલર્ટ કર્યા. હજુ પાણીની આવક વધે તો સાંજે ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે. ડીસાના જોરાપુરા ગામના 500 લોકો ચાલીને બનાસ નદીએ પહોંચ્યા હતા. આ વર્ષે નદીમાં પાણી આવે તો ચાલતા જવાની લોકોએ માનતા રાખી હતી. ગામના સરપંચ પ્રકાશ ઠાકોર સહિત 500 લોકોનું ટોળું ઢોલ વગાડતા વગાડતા નદીએ પહોંચ્યા. બનાસ નદીએ જઈ ફૂલ કંકુ ચોખાથી આરતી ઉતારી જળપૂજન કરવામાં આવ્યું હતું. દરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પાણી ખેડાના ગામડાઓની સીમ વિસ્તાર સુધી પહોંચ્યા છે. આશરે 2000 વીઘા જેટલી જમીન સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ખેડા તાલુકામાં આવેલ કલોલી, પથાપુરા, ચલિન્દ્રા, રસિકપુરામાં પાણી ફરી વળ્યા છે. સાબરમતી નદીમાં નવા નીર આવતા આણંદના બાકરોલ ગામે ખેતરો સુધી નદીના પાણી પહોંચ્યા. અચાનક ખેતરમાં નદીના પાણી આવતા ખેતરમાં કામ કરતો યુવક તણાયો હતો. ભરત ચુનારા નામના તણાયેલ યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી, જોકે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. જાફરાબાદના કડિયાળી, વડેરા, ધોળાદરી, દેસપુર સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો. કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં ખેતી પાક પર કાચું સોનું વરસ્યું હતું, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મોડાસાના માતા સુલિયા નજીક અણદાપુર તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવનું પાણી કોઝવે પર ફરી વળ્યું હતું. કોઝવે પર કમરસમાં પાણી આવી જતા વાહન ચાલકો અટવાયા હતા. પાણીનો યોગ્ય નિકાલ કરવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. અરવલ્લીના ભિલોડામાં આવેલું ભવનાથ મંદિર પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જોકે શ્રાવણ માસમાં પાણી વચ્ચે પણ ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભિલોડાના પૌરાણિક મંદિરની સાથે સાથે ભૃગુકુંડમાં પણ બે નદીઓના પાણી ફરી વળ્યા હતા. સમગ્ર મંદિર પરિસર તેમજ રસ્તો પાણીમાં ડૂબી ગયો હતો.